જય શ્રી કૃષ્ણ જય હો મંગલમય હો આવો ચર્સ કરીએ ભગવાન કૃષ્ણ સાથે હા આજે શરદ પૂનમ રાસોત્સવ આપણી તમામ ઇન્દ્રિયોમાં આનંદ આવશે તો જ માનજો કે આપણી ઇન્દ્રિયો ગોપી રૂપ છે અને એ કૃષ્ણ આપણી ઇન્દ્રિયોની ગોપીમાં રાસ રમી રહ્યા છે શરદ પૂનમ રોજ હોવી જોઈએ બધી જ તમામ ઇન્દ્રિયો આપણી ખુશ હોવી જોઈએ આનંદમાં હોવી જોઈએ અને તો જ એમાં કૃષ્ણ રમતો હોય હો મંગલ હો પડાવ પંદરમો અધ્યાય પંદરમો શ્લોક સાતમો આવો પૂરો શ્લોક સમજવાની કોશિશ કરીએ મમય વાંશો જીવભૂત જીવભૂત સનાતન મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન મને સષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કશતી ભગવાન કહી રહ્યા છે મમય વાંશો તું મારો વંશ છો મારામાંથી થયેલો મારો અંશ છો જીવભૂત એટલે સનાતની સૃષ્ટિમાં જીવ સૃષ્ટિ છે તેના કરતાં તું ઘણો અલગ છો સંપૂર્ણ અલગ છો છતાં મન સષ્ટાની મન સહિત સષ્ટાની એટલે છ ઇન્દ્રિયો મેં તને રમવા આપી છે પાંચ તત્વો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ સાથે મનનું સ્વયં સ્વરૂપ હું પોતે તારામાં આવ્યો અને છતાં છ ઇન્દ્રિયોથી પ્રકૃતિને પરવશ થઈને તું ખેંચાઈ ગયો તને પ્રકૃતિએ ખેંચી લીધો હું અંદર બેઠો છું છતાં હું તને ના ખેંચી શક્યો હા સષ્ટાની ઇન્દ્રિયાની પ્રકૃતિસ્થાની કરશતી કરશતી એટલે કર્ષણ એટલે આકર્ષણ હું તારી અંદર રમું છું છતાં તને મારું કર્ષણ આકર્ષણ કેમ નથી થતું બહારથી આવેલા સગા કે જે વ્હાલા કદી થઈ જ ના શકે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર મન બુદ્ધિ અહંકાર આ સગાઓએ તને ખેંચી લીધો તે તારા તમામ દોરડા આ સગાઓની મુઠ્ઠીમાં પકડાવી દીધા ભગવાન કહે છે માત્ર તારું મુખ મારી તરફ ફેરવી દે મારી સાથે આંખ મિલાવ તને કોઈની જરૂર નહીં પડવા દો મેં હું ના બધા ઘોડાઓને નિયંત્રણમાં લાવવા એના તમામ દોરડાને મજબૂત મુઠ્ઠીમાં પકડવા ભગવાન કહે છે હું તારી સાથે હાજર છું આવું એકમાત્ર શ્રી કૃષ્ણ સિવાય અખિલ બ્રહ્માંડમાં બીજો કોઈ જ નથી એ એકવાર પકડશે ને તો કદી છોડશે નહીં હા ભગવાન કૃષ્ણની મુઠ્ઠીની તાકાત કેવી છે જુઓ કે જે પૂરા વિશ્વને મુખમાં સમાવી શકે છે ભક્તોના દુઃખોને મુઠ્ઠીમાં મસળી શકે છે તો ભલ ભલા અસુરોને એક મુઠ્ઠીમાં ભોંય ભેગા કરી શકે છે એક મુઠ્ઠી બતાવી અર્જુનને પ્રેરિત ઉત્સાહિત કરી શકે છે એક મુઠ્ઠી બતાવી ભલ ભલા દુશ્મનોને કંપાવી શકે છે એક મુઠ્ઠી બતાવી ભગવાન કૃષ્ણે જ મને સંદેશો આપ્યો ના દર્શન કરાવ્યા અને કહ્યું તસ્માત્વમ ઉત્તિષ્ઠા આપણે જોયું ને અગિયારમાં અધ્યાયમાં તસ્માત્વ તો જ ઓઠ યશો લભસ્વ તો યશ મેળવ આજે ઓલ ઓવર વર્લ્ડમાં આપણા ભાગવત થયા છે આપણી રામકથાઓ થઈ છે ગોપી ગીત કથા થઈ છે સુંદરકાંડ થયા છે દેવી ભાગવત થયા છે શિવપુરાણ થયા છે તમામે તમામ વિષયો તમામે તમામ સંસ્કૃતિની વાતો આપણા થકી ભગવાને પૂરા દુનિયામાં ફેલાવી છે હા તેથી ભગવાને મને યશ અપાવ્યો છે લાભ બચપનથી કોઈ જ નહોતું પણ એટલો લાભ આપ્યો ભગવાને કે પૂરું વિશ્વ આજ મારું વસુધૈવ કુટુંબકમ બની ગયું અંદરને બહારના શત્રુઓને જીતવાનું બળ ભગવાન કે હું આપવા તૈયાર છું વળી મુઠ્ઠી દર્શન કરાવીને કહ્યું કે જરા મારી તરફ જો આંખો બતાવીને કહ્યું મેં વય તે નિહત્તા પૂર્વ મે ભવ માત્ર સાચીને યાદ રાખજે હા જો ખસી ગઈ તું મારા કાર્યમાંથી તો મય વયતે મેં પહેલાં નક્કી કરી જ રાખ્યું છે તું નહીં ઓર સહી ઓર નહીં ઓર સહી હા તું ઉઠીશ તો મય વયતે હા મેં બીજી બીજુંને ઉઠાડવાનું નક્કી કરી જ રાખ્યું છે ના ના મેં કહ્યું ના કૃષ્ણ ના હું તૈયાર છું પ્રભુ જેમ આપે ગજરાજની ઉગારી

अंतकाल हाज़िर रहिजो हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे हरि राम हरे हरे कृष्ण कृष्ण हरे खरी हरे राम हरे हरे